નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન સ્વ પોથી પાઠ પંદરમાં લોકશાહીમાં સમાનતાની વાત કરવાના છીએ તો મિત્રો આ વર્ષે જે નવી સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યન પો આવેલી છે નવી સ્વ અધ્યયન પોથી છે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન એમનો પાઠ પંદર છે લોકશાહીમાં સમાનતા એમના આપણે દરેક પ્રશ્નની વાત કરવાના છીએ એમનું સોલ્યુશન જોવાના છીએ તો જોઈએ વિગતવાર દરેક પ્રશ્ન અને એમનું સોલ્યુશન તો પંદરમો પાઠ છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન ગણિત અને ગુજરાતીના સ્વાધ્યન પોથીના સોલ્યુશન મૂકેલા છે આ સોલ્યુશન તમને મિત્રો મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જાશો એટલે ત્યાં તમને ધોરણ સાતનું વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ગુજરાતી અને ગણિતનો ફોલ્ડર જોવા મળશે આ ફોલ્ડર ખોલશો એટલે દરેક ચેપ્ટરના સોલ્યુશન મળી જશે અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારનું સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ આવે પ્રશ્ન પહેલો નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પેલું લોકશાહીનું સૌથી નાનું એકમ અને સૌથી મોટું એકમ કયું છે તો એ ગ્રામ પંચાયત સંસદ બીજું ભારતમાં સૌ નાગરિકોને કેટલા વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે બી છ થી ચૌદ વર્ષ ત્રીજું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે બી ભારત ચોથું હાલ તમે બાર વર્ષની ઉંમરના છો તો તમે મતદાન કેટલા વર્ષ પછી કરશો તો છ વર્ષ એટલે કે અઢાર વર્ષ ટોટલ થવા જોઈએ ત્યાર પછી પાંચમું દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર કોના દ્વારા આપેલ છે તો બી બંધારણ દ્વારા ત્યાર પછી છઠ્ઠું ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે તો એ સંસદીય પ્રકારની સાતમું સૌને સમાન અધિકાર એટલે શું તો એ અને બી બંને એટલે કેનો ઓપ્શનમાં જવાબ આવશે સી આઠમું ભારતમાં યોજાતી વિવિધ ચૂંટણીઓમાં કોના માટે વિશેષ મતદાન મથકો છે બી દિવ્યાંગો માટે ત્યાર પછી નવમું આર ટીનું પૂરું નામ જણાવો તો સી રાઇટ ટુ એજ્યુકેશન દસમું વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે બી ભારત ત્યાર પછી પ્રશ્ન બે આવે છે નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો આપણા દેશમાં મતાધિકાર કોને મળે છે આપણા દેશમાં કે વર્ષની મોટી ઉંમરના દરેક નાગરિકને મળે છે ત્યાર પછી બીજું ચૂંટણી પંચની કામગીરી શું છે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદાનો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની સુવિધા ઊભી કરે છે ત્યાર પછી ત્રીજું આવે છે બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ બાળમજૂરી એ અસમાનતા છે બાળકનું શોષણ છે બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાનો અધિકારનો ભંગ ગણાય છે વળી ચૌદ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ છે ત્યાર પછી ચોથું લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે લોકશાહીમાં સરકારની રચના ચૂંટણીના આધારે થાય છે લોકશાહી કોને કહેવાય છે લોકશાહી એટલે જેમાં લોકો મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય તેવી શાસન વ્યવસ્થા આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પેલું ભારતમાં ભારત લોકશાહી ધરાવતો દેશ છે તો વિધાન સાચું છે બીજું ભારતમાં અમુક જ નાગરિકોને મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે તો એ વિધાન ખોટું છે ત્રીજું બાળમજૂરીએ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે તો એ વિધાન સાચું છે ચોથું સમાનતાનો અધિકાર એ બંધારણીય અધિકાર છે એ વિધાન સાચું છે પાંચમું ભારત દેશનું શાસન બંધારણ ભારત દેશનું શાસન બંધારણ પ્રમાણે ચાલે છે એ વિધાન વિધાન સાચું છે ત્યાર પછી નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર મારી ખરું બનાવો પેલું સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બંધારણ દ્વારા લોકોને સમાનતાનો અધિકાર આપવામાં આવે છે એટલે નાગરિકતા પર ચેકો મારવાનો છે બીજું વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ અમેરિકા છે આપણા દેશમાં તટસ્થ રીતે ચૂંટણીઓ યોજવાની જવાબદારી ઉપર છે ચોથું કોઈ પણ નાગરિકને મતદાન કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે ત્યાર પછી પ્રશ્ન પાંચ આવે છે તો આ પ્રશ્નના જવાબ આપણે જોઈએ પ્રશ્ન પાંચ છે બે ત્રણ વાક્યમાં લખો પેલું બંધારણ દ્વારા આપણને કઈ કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપવામાં આવે છે તો જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા સમાનતા વ્યક્તિગત વિકાસમાં સમાનતા ભાષા બોલીને આધારે સમાનતા લિંગ આધારિત સમાનતા શિક્ષણ મેળવવાની સમાનતા વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા તો આટલી બાબતોમાં આપણને સમાનતા પણ છે જુદા જુદા વ્યક્તિઓની સમાનતા વ્યક્તિગત વિકાસની સમાનતા ભાષા કે બોલીની સમાનતા લિંગ આધારિત સમાનતા શિક્ષણ મેળવવાની સમાનતા અને વિચારોની અભિવ્યક્તિની સમાનતા ત્યાર પછી બીજું જોઈએ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે કઈ બાબત જરૂરી છે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ધર્મ ભાષા જાતિ રંગ કે જન્મ સ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતા અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે ત્યાર પછી ત્રીજું બાળમજૂરી ગુનો છે આ વિધાન સમજાવો બાળમજૂરી શિક્ષણ મેળવવા માટે બાળ મજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે બાળકો નાની ઉંમરે મજૂરી કરે તો તે ગુનો ગણાય છે ત્યાર પછી ચોથું આવે છે કાયદા સમક્ષ સમાનતા વિધાન સમજાવો ભારતના બંધારણે દેશના બધા નાગરિકોને સમાન તક આપી છે સમાનતા એટલે સૌ સમાજ તેમજ સૌને સમાન તક અને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ ત્યાર પછી પ્રશ્ન છ આવે છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પેલું બંધારણ દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલ નિયમનો શું વ્યવસ્થિત સંગ્રહ અને બંધારણ કહેવામાં આવે છે ભારતનું બંધારણ સૌથી મોટું લેખિત બંધારણ છે ત્યાર પછી વયસ્ક મતાધિકાર ભારતના બંધારણે દેશના અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના મતાધિકાર આપ્યો છે તેને વયસ્ક મતાધિકાર કહેવામાં આવે છે પ્રશ્ન સાત ટૂંક લોકશાહીમાં સમાનતા ભારત એક લોકશાહી દેશ છે સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે ભારતના બંધારણે દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે ભારતમાં ધર્મ વંશ જાતિ લિંગ જ્ઞાતિ ભાષા રંગ કે જન્મ સ્થળના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે આપણા જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જ જરૂરી છે બીજું મતાધિકારમાં સમાનતા ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા સાથે લોકશાહીમાં સરકારની રચના લોકોના મત વડે થાય છે આ માટે આપણા દેશના બંધારણે અઢાર કે અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યો છે ધર્મ ભાષા લિંગ બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે મતાધિકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશની મતદાર યાદીમાં નોંધાયેલા બધા જ નાગરિક નાગરિકો મતદાન કરી શકે છે પ્રશ્ન આઠ પાઠ્યપુસ્તકમાંથી આ પ્રકરણનું વાંચન કરી નીચેના પ્રશ્નોનો જવાબ મેળવીને લખો લખો અથવા નોંધો પહેલું ભારતીય બંધારણની વિશેષતા જણાવો બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા છે ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે ભારતના બંધારણને દેશના બધા નાગરિકને સમાન તક આપી છે પછી બીજું તમારી શાળામાં કુમાર તથા કન્યાઓની સામેલગીરી દ્વારા થતી પ્રવૃત્તિની નોંધ કરો તો કે કુમાર અને કન્યાની જે આપણી શાળામાં જે સામેલગીરી થાય છે એની આપણે પ્રવૃત્તિ જોઈએ તો પ્રાર્થના સભા છે એનું સંચાલન પણ બાળકો કરે છે સાફ સફાઈની પ્રવૃત્તિ મનોરંજનના કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો શિસ્ત સમિતિ રાષ્ટ્રીય પર્વોની રેલી રમત રમવામાં પ્રવાસ પર્યટન વગેરે પ્રવૃત્તિમાં અમારી શાળામાં કુમાર અને કન્યાઓ સામેલગીરી થાય છે તો મિત્રો આ હતું આપણું ધોરણ સાત સામાજિક વિજ્ઞાનનું નવી જે પોથી આવી છે એમનું સોલ્યુશન તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો